જામનગરના વરિષ્ઠ વકીલ, સાહિત્યકાર, ઇતિહાસકાર, ઉપાસક હરકિશનભાઈ જોશીનું 82 વર્ષની વયે અવસાન થતાં સાહિત્ય જગત માટે એક યુગનો અંત થયો એમ કહી શકાય. ગોંડલના વતની જામનગરને કર્મભૂમિ બનાવનાર હરકિશનભાઈએ ગુજરાતી ભાષાના ઋષિકવિ સાઈમ મકરંદ દવેના સાનિધ્યમાં સર્જન યાત્રા આરંભી હતી. કદાચ એટલે જ તેમની રચનાઓમાં અધ્યાત્મનો ભાવ ઘોટાઈને આવતો હતો. જામનગરમાં તેમણે વકીલ તરીકે 35 વર્ષની ઉજ્જવળ અને દીર્ઘ કારકિર્દીમાં અનેક જરૂરિયાતમંદ લોકોના કેસ નિઃશુલ્ક લડી તેમને પોતાનો હક અને ન્યાય અપાવ્યા હતા. અનેક વકીલોના ગુરુ કહી શકાય એ રીતે તેમણે કેટલાય વકીલોને માર્ગદર્શન પૂરું પાડી પોતાના અનુભવને સાર્થક કર્યો હતો. હરકિશનભાઈ દ્વારા નગર નવાનગર જામનગર નામે જામનગરનો ઇતિહાસ આલેખતું અમૂલ્ય પુસ્તક પ્રાપ્ત થયું છે, જેને કારણે જામનગરના ઇતિહાસકાર તરીકે તેમને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેમણે જામનગર વિશે લખેલું ગીત ગલી ગલી રાધા છે ને ગલી ગલી શ્યામ છે, નગર અમારું ભારે ગમતીલું ગામ છે, લોકપ્રિયતાના આભને આંબી ગયું છે એમ કહી શકાય. વકીલાત અને સાહિત્ય ક્ષેત્રે અવિરત આગળ વધતા હરકિશનભાઈના જીવનમાં એક ચમત્કારિક દૈવી પરિવર્તન આવ્યું હતું. મદુરાઈમાં મીનાક્ષી મંદિરમાં તેમને આદ્યશક્તિના સાક્ષાત્કારની અનુભૂતિ થયા પછી તેઓ માતાજીની ઉપાસનાના માર્ગે વળી ગયા હતા. નવરાત્રિમાં જ તેમનું દેહાવસાન થતા જાણે માતાજીએ સ્વયં તેમને પોતાના ચરણોમાં બોલાવી લીધા હોય તેવો ભાવ જાગે છે. નોબત સાથે પણ હરકિશનભાઈનો અનન્ય અને સભર નાતો રહ્યો છે. નોબતના સંસ્થાપક સ્વ રતિલાલભાઈના નજીકના મિત્ર તરીકે તેમજ માધવાણી પરિવારના વડીલ તરીકે તેઓ હંમેશા નોબત સાથે જોડાયેલા રહ્યા હતા. તેમના અગણિત લેખ કાવ્યો નોબતના માધ્યમથી વિશાળ વાચક વર્ગ સુધી પહોંચ્યા છે. તેમના બે પુત્ર હસિતભાઈ અને ભરતભાઈએ પિતાના વકીલાતના વ્યવસાયને વારસામાં સંભાળ્યો છે, તો ચિત્રકાર શિલ્પકાર હિમાંશુભાઈએ પિતાનો કળાવારસો આત્મસાત કર્યો છે. હરકિશનભાઈના 5 કાવ્ય સંગ્રહો સહિત કુલ 20 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. સ્વૈચ્છિક વ્યવસાયિક નિવૃત્તિ પછી ઉત્તર જીવનમાં તેમણે રચેલું વિપુલ આધ્યાત્મિક સાહિત્ય અપ્રકાશિત છે, જેનું સંપાદન કરવામાં આવે તો પણ 2-3 ગ્રંથ પ્રકાશિત કરી શકાય. તેમણે રચેલી કિશન દોહાવલીની ઓશોએ પણ પ્રશંસા કરી તેમને અભિનંદન પત્ર પાઠવ્યો હતો. સેતુ સંસ્થા દ્વારા નવાનગર રત્નથી સન્માનિત હરકિશનભાઈ અનેક સાહિત્યિક સન્માનોથી સન્માનિત થઈ ચૂક્યા હતા. તેઓ જીવન પર પ્રસિદ્ધિથી દૂર રહી સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા, પરંતુ રાજ્યભરના સાહિત્યકારોનો પ્રેમ અને આદર એ જ તેમનું સર્વોચ્ચ સન્માન હતું. તેમને મળતા સન્માનથી તે સન્માનની ગરિમા વધી જાય એવું પ્રભાવી તેમનું કર્મ હતું. વકીલ તરીકે, સાહિત્યકાર તરીકે, ઉપાસક તરીકે દરેક ભૂમિકામાં લોકોને માર્ગદર્શન આપનાર હરકિશનભાઈની ચિરવિદાય સાહિત્ય જગત ઉપરાંત સમગ્ર નગર માટે ન પૂરી શકાય એવી ખોટ સમાન છે. નોબત હરકિશનભાઈને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે. આકારમાં જ આછળા અંગો સુધી ગયા, આકારમાં જ આછળા અંગો સુધી ગયા, નોતા ભ્રમર તે પુષ્પના રંગો સુધી ગયા, નોતા ભ્રમર તે પુષ્પના રંગો સુધી ગયા, કૂદી પડ્યા તે પામી ગયા પાર જળતણો, કૂદી પડ્યા તે પામી ગયા પાર જળતણો, ને તટ પર રહ્યા તે માત્ર તરંગો સુધી ગયા, કૂદી પડ્યા તે પામી ગયા પાર જળતણો, ને તટ પર રહ્યા તે માત્ર તરંગો સુધી ગયા, ખાલી હતા તે હાથ તો વંદન બની ગયા, ખાલી હતા તે હાથ તો વંદન બની ગયા, ને આ સશસ્ત્ર હાથ સૌ જંગો સુધી ગયા, ખાલી હતા તે હાથ તો વંદન બની ગયા, ને આ સશસ્ત્ર હાથ સૌ જંગો સુધી ગયા, શ્રદ્ધા ભરી નજરમાં હતું કેવું બળ કિશન,
શ્રદ્ધા ભરી નજરમાં હતું કેવું બળ કિશન, આ પર્વતો ઉઠી ને અપંગો સુધી ગયા. શ્રદ્ધા ભરી નજરમાં હતું કેવું બળ કિશન કે આ પર્વતો ઉઠી ને અપંગો સુધી ગયા. આકારમાં જ આથળા અંગો સુધી ગયા ને નોતા ભ્રમર તે પુષ્પના રંગો સુધી ગયા. વીતેલા સમયના સ્મરણ સાંચવા છે, અમે ભીમી આંખોમાં રણ સાંચવા છે. વીતેલા સમયના સ્મરણ સાંચવા છે, અમે ભીમી આંખોમાં રણ સાંચવા છે. ભરી દેશો વરસીને ક્યારેક જળથી, ભરી દેશો વરસીને ક્યારેક જળથી, હજુ તેથી ખાલી જરણ સાંચવા છે. ભરી દેશો વરસીને ક્યારેક જળથી, હજુ તેથી ખાલી જરણ સાંચવા છે. તમે એને માર્ગ ન પૂછો કે જેણે, તમે એને માર્ગ ન પૂછો કે જેણે સતત ઘરમાં બેસી ચરણ સાંચવા છે. તમે એને માર્ગ ન પૂછો કે જેણે સતત ઘરમાં બેસી સ્મરણ ચરણ સાંચવા છે. સમયસર કિશન આવી ધરતી ઉપર ને ઋતુઓએ વાતાવરણ સાંચવા છે. વીતેલા સમયના સ્મરણ સાંચવા છે, અમે ભીમી આંખોમાં રણ સાંચવા છે.